सरदार पटेल एजुकेशनल इंस्टिट्यूट द्वारा संचालित श्रीमती एम एस लाखाणी कन्या विद्यालय प्राथमिक विभाग में। चलो बाळ मित्रों, आज आप महाशिवरात्रि की उजवणी करीशुं। शिवरात्रि क्यारे आवे छे? चलो आपणे शिवरात्रि विषे जाणीए। आम तो दरेक महिनानी 13मी तिथि ए शिवरात्रि गणाय छे, परंतु महावाद 14ना दिवसे महाशिवरात्रि कहेवामां आवे छे। तो आनी पाछळ एक कथा पण छे। एक कथा मुजब शिवजी छे ए मध्यरात्रिए एक प्रहर सुधी आराम करे छे, अने आ रात्रि ए शिवरात्रि कहेवाय छे। अने शिवजी ज्यारे आराम करे छे त्यारे शिवतत्व छे એ શાંત થઈ જાય છે અને જીવ અને શિવનું મિલન થાય છે। આ રાત્રિ શિવરાત્રિ તરીકે ગણાય છે। ચાલો બાળ મિત્રો, આજે આપણે મહાશિવરાત્રિની વાર્તા સાંભળીશું। એક જંગલ હતું, તેમાં શિકારી શિકારની શોધમાં નીકળે છે। ખબર નહીં આજનો દિવસ કેવો ઉગ્યો છે, ખૂબ ફરે છે પણ શિકાર મળતો જ નથી। તે થાકીને એક નદી પાસે જાય છે, નદી પાસે ઝાડ પર ચડી જાય છે અને જાનવરની રાહ જુએ છે। જાનવર પાણી પીવા આવશે અને હું શિકાર કરીશ। એટલી જ વારમાં શિકારીને સામેથી હરણા આવતા દેખાય છે અને હરણાને જોઈને શિકારી રાજી રાજી થઈ જાય છે। હરણા શિકારીને જોઈને આજીજી કરે છે, મારા બચ્ચા ઘરે રાહ જોતા હશે, અમે એને મળીને આવીએ। પારઘીને ભોળા હરણા પ્રત્યે દયા જાગી અને તેને જવા દીધા। પારઘી ઝાડ પર બેઠો હતો, બેઠો બેઠો વિચારે છે હરણા આવશે કે નહીં। વિચારતા વિચારતા તે એક એક પાન તોડતો જાય છે અને મનમાં શિવ શિવ સ્મરણ કરતો જાય છે। મધ્યરાત થઈ ગઈ છે। આ તે ઝાડ બિલ્લી વૃક્ષ છે, તેની નીચે શિવલિંગ હોય છે અને અનાયાસે જ બિલ્લીપત્ર તેના પર પડતા હોય છે। પારઘી ભૂખ્યો છે તેથી ઉપવાસ થયેલ છે અને બિલ્લીપત્ર દ્વારા શિવલિંગની પૂજા થયેલ છે। મનમાં શિવનું સ્મરણ હોય છે તેથી શિવ તેના પર પ્રસન્ન થાય છે અને તેનું હૃદય પરિવર્તન થાય છે। આ બાજુ હરણ હરણી અને તેના બચ્ચા પરિવાર સાથે પાછા ફરે છે। શિકારીને નવાઈ લાગી કે આ તો સાચા બોલા હરણા છે, તે વચન પ્રમાણે પાછા ફર્યા। શિકારી હરણાને જવા દે છે અને મનમાં સંકલ્પ કરે છે કે હું હવેથી મૂંગા પ્રાણીઓનો શિકાર નહીં કરું। બાળમિત્રો, આપણે મહાશિવરાત્રિની વાર્તા તો સાંભળી, હવે આપણે મહાશિવરાત્રિમાં શું કરીશું? ચાલો આપણે શિવદર્શન કરીએ। શિવદર્શન કરવા માટે આપણે શિવના મંદિરે જઈશું। શિવના મંદિરે જતાં જ આપણને પોઠિયો એટલે કે નંદીના દર્શન થાય છે। આ પોઠિયા અને નંદી વિશેની એક મોટી વાર્તા છે, પરંતુ આપણે આજે જાણીએ કે પોઠિયો એટલે કે નંદી એ સારા વિચારોના વાહક બનવાનું સૂચવે છે અને સાથે સાથે કાચબો આપણને દેખાય છે। તો આ કાચબો છે, એના ઉપર જ્યારે કોઈ પ્રાણીઓ હુમલો કરે ત્યારે તે પોતાની ઢાલ બનાવી લે છે અને પોતાના અંગોને અંદર સંકોરી લે છે। તો કાચબો આપણને ઇન્દ્રિય સંયમ બતાવે છે અને આપણે આપણા વિચારો ઉપર કંટ્રોલ રાખવો જોઈએ એ પણ સૂચવે છે। અને સાથે સાથે આપણે હવે અંદર શિવના દર્શન કરીએ। શિવ મંદિરમાં શિવલિંગ અને શંકર ભગવાનના દર્શન કરતાં જ તમને સીધા જ શિવની જટામાં ઉપરના ભાગે બીજનો ચંદ્ર દેખાય છે। બીજનો ચંદ્ર એ કર્મયોગનું પ્રતીક છે। બીજ, ત્રીજ, ચોથ, પાંચમ આ રીતે ચંદ્રની કળાઓ ઉત્તરોત્તર વધતી જાય છે, એટલે કે આપણે આપણા જીવનમાં પ્રગતિ કરવી જોઈએ અને ધીમે ધીમે એમાં આપણે વધારો કરવો જોઈએ। વિદ્યાર્થી મિત્રો,
ત્યારબાદ આપણને શંકર ભગવાનના દર્શન થાય છે. તો એમાં આપણને શંકર ભગવાનનું વિચિત્ર સ્વરૂપ જોવા મળે છે. એના ગળામાં સર્પોની માળા હોય છે અને શંકર ભગવાનના અંગ ઉપર ભસ્મ એટલે કે ભભૂતિ લગાડેલી હોય છે અને રુદ્રાક્ષ પણ હોય છે અને જટામાંથી ગંગા નીકળતી હોય છે અને શંકર ભગવાને વાઘચર્મ પહેરેલું હોય છે. તો આ બધા જ એના અલંકારો આવા કેમ હશે એવો આપણને પ્રશ્ન મનમાં થાય. તો શંકર ભગવાને ગળામાં સર્પ એટલા માટે રાખ્યા છે કે સર્પનું જે વિષ એણે પીધેલું છે તેના કારણે તેનું ગળું છે એ નીલા રંગનું થઈ ગયું છે, એટલે કે એ ભગવાન નીલકંઠ પણ કહેવાય છે. નીલકંઠેશ્વર મહાદેવના દર્શન પણ આપણે કરીએ છીએ. તે સૂચવે છે કે વિષરૂપી વિચારો બહાર પણ ન ફેલાય તે પણ જરૂરી છે અને શરીરમાં અંદર પણ ન જાય તે પણ જરૂરી છે. તેથી આપણે નીલકંઠ બનવું જોઈએ. શિવરાત્રિના મહાકુંભમાં ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં થાય છે. આપણા દેશમાં ઉજ્જૈન, અલ્હાબાદ અને ત્ર્યંબકેશ્વરમાં દર 3 વર્ષે 1 વાર કુંભ મેળો અને 12 વર્ષે મહાકુંભ યોજાય છે અને પ્રતિવર્ષ મહાવદ 9 થી 13 સુધી મહાશિવરાત્રિનો મેળો યોજાય છે. આ મેળામાં લાખો લોકો શિવરાત્રિના પર્વ પર એકઠા થાય છે અને કુંભ સ્નાન કરે છે અને ત્યારે સાધુ બાવાઓનું સરઘસ નીકળે છે, શાહી સવારી નીકળે છે અને તે જ રાત્રિએ 12 વચ્ચે મૃગી કુંડમાં શાહી સ્નાન પણ થાય છે. આ એક ભક્તિમય ઘટના છે અને આ દિવસે એવી માન્યતા છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે ખુદ શંકર ભગવાન પણ સ્નાન કરવા માટે પૃથ્વી ઉપર મૃગી કુંડમાં આવે છે અને આ દર્શનનો લાભ લેવા માટે લાખો લોકો એકઠા થાય છે. આ રીતે આ પર્વનું ખૂબ જ મહત્વ છે અને જીવ અને શિવનું મિલન થાય છે. મહાશિવરાત્રિએ 4 પ્રહરની પૂજા કરવામાં આવે છે. આ પૂજામાં ધતુરો અને બિલીપત્રનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે શિવને ધતુરોને બિલીપત્ર ખૂબ જ પ્રિય છે. શિવરાત્રિને દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે. તેમાં સક્કરિયા, બટેટા જેવા કંદમૂળનો ખોરાક લઈ શકાય છે. આ રીતે આપણે શિવરાત્રિની વાર્તા સાંભળી, શિવ પર્વનું મહત્ત્વ, પૂજન અને શિવ દર્શન પણ કર્યા, તે અંગેની જાણકારી પણ મેળવી. ચાલો આપણે ભક્તિ સાથે શક્તિ મેળવીએ. ચલ